गुड मॉर्निंग विद्यार्थीओ, धोरण त्रण विषय पर्यावरण पाठ 20 केटला रे केटला हजी आपणे पाठ चालू छे। तो हवे आगळ प्रश्न हूँ करावुं छुं के एक શાળામાં બાળકો કઈ રમત રમતા હતા? શાળામાં બાળકો કેટલા કેટલા નામની રમતો રમતા હતા? દેવેન્દ્રના કુટુંબમાં કોણ કોણ છે? દેવેન્દ્રના કુટુંબમાં દેવેન્દ્ર, તેમની પત્ની મંજુલા અને તેમના બે બાળકો દિવ્યા અને માનવ છે। સીતાના દાદા દાદી સાથે કોણ કોણ રહે છે? સીતાના દાદા દાદી સાથે નાના કાકા અને ભોય રહે છે। સીતાના કુટુંબની કઈ રમત કઈ સારી બાબત જોવા મળી? સીતાના કુટુંબની સારી બાબત એ છે કે તેઓ વડીલોના મકાનમાં સાથે રહે છે અને બધાનું સાંજનું ભોજન સાથે જ જમે છે। મીનાક્ષી અને તારા વચ્ચે શો સંબંધ છે? તારાની માતા મીનાક્ષીએ લગ્નના કર્યા નથી, પરંતુ મીનાક્ષીએ તારાને દત્તક લીધેલી છે અને તેને પુત્રી તરીકે સ્વીકારી છે। રજાઓમાં તારાના ઘરે કોણ આવે છે? તેઓ શું કરે છે? રજાઓમાંના તારાના ઘરે તેના માસી માસા તેમના બાળકો આવે છે। આ સમયે લાંબો સમય એકબીજા સાથે પસાર કરે છે અને વાતો કરે છે। રેહાના શું કરે છે? રેહાના શિક્ષિકા છે અને તે શાળામાં ભણાવવાનું કામ કરે છે। અભિમનું કુટુંબ પડોશી બાળકો સાથે બહાર જાય ત્યારે શું કરે છે? અસીમનું કુટુંબ પડોશી બાળકો સાથે બહાર જાય છે ત્યારે નાટક અને ચલચિત્રો જુએ છે। કેતન અને તેના પિતા ક્યાં રહે છે? કેતન અને તેના પિતા અમદાવાદની કોલોનીમાં રહે છે। દસમો સવાલ, કૃષ્ણના પિતા ક્યાં કામ કરે છે? કૃષ્ણના પિતા દુકાનમાં કામ કરે છે। રજાઓમાં કાવેરી ક્યાં રહેવા જાય છે? રજાઓમાં કાવેરી તેની માતા સાથે રહેવા જાય છે। કુટુંબમાંથી આપણને શું શીખવા મળે છે? કુટુંબમાંથી આપણને સમૂહ જીવનની, એકબીજા સાથે પરસ્પર મદદ કરવાની, વડીલોને માન આપવાની, મોટેરાઓનો આદર કરવાની અને વેચીને ખાવાની ભાવના કેળવાય છે। આપણને મૂલ્યથી શિક્ષણ કુટુંબમાંથી શીખવા મળે છે। હવે તફાવત છે સંયુક્ત કુટુંબ અને વિભક્ત। સંયુક્ત કુટુંબ એટલે ભેગા રહેવાનું અને વિભક્ત કુટુંબ એટલે જુદા રહેવાનું, તો એનો તફાવત છે, તો તફાવત પણ તમારે મોડે કરવો છે। એ તફાવત પણ લખવાનું આવે છે, તો હું તમને ફોટો પાડીને તો મોકલવા છું અને તમારે નોટમાં લખવાનો છે અને મોઢે પણ કરવાનો છે। તો એક સંયુક્ત કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, ભાઈ બહેન તથા પિતરાઈ ભાઈ બહેન બધા સાથે રહે છે। વિભક્તમાં કોણ રહે જુદામાં? વિભક્ત કુટુંબમાં પતિ પત્ની અને બાળકો સાથે રહે છે। બીજું, સંયુક્ત કુટુંબમાં કામનો બોજ રહેતો નથી, ત્યારે વિભક્ત કુટુંબમાં કામનો બોજ વધે છે, કારણ કે એકલા હોય ને એટલે બધું કામ કરવું પડે અને ભેગા રહેતા હોય તો કામ બધાના ભાગે એક એક વેચાઈ જાય એટલે બોજ ઓછો રહે સંયુક્તમાં। ત્રીજું, સંયુક્ત કુટુંબમાં પતિ પત્ની નોકરી કરે તો મુશ્કેલી પડતી નથી, બાળકોની સગવડતા સચવાય છે। વિભક્ત કુટુંબમાં પતિ પત્ની નોકરી કરતી હોય તો બાળકોની સગવડતા સાચવાતી નથી, પતિ પત્ની નોકરી જતા રહે તો એમના બાળકોને કોણ આચવે? જુદા રહેતા હોય તો વિભક્તમાં એટલે એ મુશ્કેલી નડે, જ્યારે સંયુક્તમાં રહેતા હોય તો બાળકો સારી રીતે સચવાય છે, દાદા દાદી સાચવી શકે છે। ચોથું, સંયુક્ત કુટુંબમાં વૃદ્ધોની સગવડ સચવાય છે, તેઓ નિરાધાર રહેતા નથી, વિભક્ત કુટુંબમાં વિધવા વૃદ્ધોને એકલા અલગ રહેવું પડતું હોવાથી તેમને મુશ્કેલી પડે છે, તેમની સગવડ સચવાતી નથી અને નિરાધાર બની જાય છે। તો જુઓ, આ તમને મેં સવાલ જવાબ સમજાવ્યા છે અને તફાવત પણ સમજાવ્યો છે, તો એનો ફોટો પાડીને મોકલું તો તમારે નોટમાં લખીને અને મોડે કરવાનું છે। થેન્ક યુ વિદ્યાર્થીઓ।